Good morning, students. I am Niyati Kotecha welcoming you all to the class of managerial economics. We are doing unit number 3 cost analysis. In that, today we are going to start uh, part number 11, that is on long run average cost curve. Okay, so this question is very much important from the exam point of view. So, I want ke starting the book, so beso on a સાથે સાથે કવ ડ્રો કરો સો ધેટ યુ કેન પ્રિપેર યોર આન્સર ઓકે સો ઇન અવર લાસ્ટ લેક્ચર વી હેવ કમ્પ્લીટેડ ધ કન્સેપ્ટ ઓફ રિલેશનશિપ બિટવીન માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ ઓકે સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ લોંગ રન એવરેજ કોસ્ટ કવ સો This is the course content of unit number 3 in that We have completed concept of cost of production. Then we have completed concepts of cost accounting and economic cost. Then we have completed variable cost, fixed cost, and total cost. Then we have completed opportunity cost. Then we have completed the concept of marginal cost as well and relationship between cost and rate of output in short run. average total cost समझेलो. A average total cost edge uh, relationship between cost and rate of output in short run okay so today we are going to start the concept of long run average cost curve okay so a uh, short run and long run no meaning i think apne uh, part number 4 ma so what is the meaning of short run and long run uh, let us recall the meaning of short run cost okay ધ શોર્ટ ટર્ન ઇઝ ધ પીરિયડ ઓફ ટાઈમ ઇન વિચ આઉટપુટ કેન બી ઇન્ક્રીઝડ ઓર ડિક્રિઝડ બાય ચેન્જિંગ ઓનલી ધ અમાઉન્ટ ઓફ વેરિએબલ ફેક્ટર્સ સચ એઝ લેબર રો મટીરિયલ્સ કેમિકલ્સ એક્સેટ્રા સો શોર્ટ પિરિયડ ઓફ ટાઈમમાં કે જ્યારે કંપની ન્યુ એસ્ટાબ્લિશ થયેલી છે ત્યારે જો કંપનીને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો તે અમુક વેરિયેબલ ફેક્ટર્સ ઇન્ક્રીઝ કરીને પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે ફોર એક્ઝામ્પલ કોઈક નવી કંપની એસ્ટાબ્લિશ થઈ અને એની પાસે ઓલરેડી મશીનરી અને પ્લાન્ટ છે પ્રોડક્શન કરવા માટે પણ જો આવી કંપનીને પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે અચાનક કંઈક ડિમાન્ડ વધે છે તો એના લીધે આવી કંપનીને જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો એ મશીનરી અને પ્લાન્ટની તો ફિક્સ કોસ્ટ જ રહેવાની એને તે ચેન્જ નહીં કરે બટ

ઇન ધ શોર્ટ ટન ક્વોન્ટિટીઝ ઓફ ફિક્સ ફેક્ટર્સ સચસ કેપિટલ ઇક્વિપમેન્ટ ફેક્ટરી બિલ્ડિંગ ટોપ મેનેજમેન્ટ પર્સનલ એક્સેટ્રા કેન નોટ બી વેરાઈડ મેં કીધું એમ કે ફેક્ટરી છે મશીનરી છે એ તો ફિક્સડ જ રહે ઇન શોર્ટ રન કે જ્યારે કંપની નવી નવી એસ્ટાબ્લિશ થઈ હોય ત્યારે એની પાસે ઓલરેડી મશીનરી ફેક્ટરી બિલ્ડિંગ એ બધું હોય અને એ બધું ફિક્સ્ડ કોસ્ટ હોય ઓકે એકવાર ઇન્કર થયો પછી એને જનરલી શોર્ટ પિરિયડમાં વાર ઇન્કર કરવાની જરૂર નથી સો એને એ મશીનરીમાં એને એ જ બિલ્ડિંગમાં એજ ફેક્ટરી બિલ્ડિંગમાં જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો એક્સ્ટ્રા રો મટીરિયલ અને લેબરનો યુઝ કરીને પણ આવી કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે છે સો ધસ ઇન ધ શોર્ટ રન ફોમ કેન નોટ બિલ્ડ અ ન્યૂ પ્લાન્ટ ઓર અબાન્ડોન અ ઓલ્ડ વન if the firm wants to increase its output in the short run it can only do by using more labor and more low, raw materials it cannot increase its output in short run by expanding the capacity of its existing plant or building a new plant with larger capacity so initially jare company established in a short time period company navi factory and navi building purchase પણ એને એ મશીનરીમાં એ જ પ્લાન્ટમાં વધારે રો મટિરિયલ અને વધારે લેબરનો યુઝ કરીને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે છે સો તેને કહેવાય શોર્ટ રન કોસ્ટ કે શોર્ટ રનમાં રો મટીરિયલનો એક્સ્ટ્રા કોસ્ટ થશે અને લેબરનો કોસ્ટ થશે જો કોઈ કંપનીને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો ઓકે સો નવી ફેક્ટરી કે નવા નવા મશીનની રિક્વાયરમેન્ટ નથી શોર્ટ ટર્મ પીરિયડ ઓફ ટાઈમમાં બિકોઝ એ આપણી પાસે ઓલરેડી છે thus, the short run is the period of time in which quantities of variable factors can be varied. variable factors. Which, uh, which are the variable factors? raw material, labor, because it changes with the change in the production. job production increase. to the raw material, production increase. okay. while the quantities of fixed factors remains unchanged. what are the fixed factors? machinery. ફેક્ટરી બિલ્ડિંગ આર ધ ફિક્સ ફેક્ટર કે એનો જે કોસ્ટ હોય એ ફિક્સ રહે ઓકે સો શોર્ટ ટનમાં આપણે નવી ફેક્ટરી કે નવી બિલ્ડિંગની રિકવાયરમેન્ટ ના રહે આપણી પાસે નવી જે કાંઈ ફેક્ટરી છે અવેલેબલ આપણી પાસે જે કંઈ મશીનરી અવેલેબલ છે એમાં જ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકીએ સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ શોર્ટ ટન સો ફોર એક્ઝામ્પલ અ કંપની ઇઝ પ્રોડ્યુસિંગ આઇસક્રીમ ઇફ ડિમાન્ડ રાઇઝિસ ઇન સમર કંપની કેન ઇન્ક્રીઝ પ્રોડક્શન બાય યુઝિંગ મોર રો મટીરિયલ્સ એન્ડ લેબર ફોર એક્ઝામ્પલ કોઈક કંપની આઈસ્ક્રીમ પ્રોડ્યુસ કરે છે તો સમ સમરમાં આઈસક્રીમની ડિમાન્ડ વધે છે તો કંપનીને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો ઇટ કેન ઓનલી ડૂ બાય યુઝિંગ મોર મટીરિયલ કે વધારે મટીરિયલ યુઝ કરીને અને વધારે લેબર્સનો યુઝ કરીને પણ આઈસ્ક્રીમનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે છે સો આવી આવી સિચ્યુએશનમાં કંપની કાંઈ નવી ફેક્ટરી કે નવી બિલ્ડિંગ નહીં અપનાવે ઓકે સો એની પાસે જે મશીનરી છે જે ફેક્ટરી છે એનો જ યુઝ કરીને વધારે પ્રોડક્શન કરશે પણ એ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે રો મટિરિયલ અને લેબરની રિકવાયરમેન્ટ રહેશે સો ધિસ ધીસ કોસ્ટ ઓફ રો મટિરિયલ એન્ડ લેબર ઇન શોર્ટ રન ઇઝ ઇક્વલ ટુ શોર્ટ રન કોસ્ટ ઓકે સો આપણે શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટ જોયો હતો ઓકે સો એવરેજ કોસ્ટનો કન્સેપ્ટ એવરેજ ટોટલ કોસ્ટનો કન્સેપ્ટ આપણે ઓલરેડી શીખી ગયા છીએ સો ધીસ ઇઝ ધ શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ જ્યાં યુ શેપ કવ છે એવરેજ ટોટલ કોસ્ટનો એ જ છે શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ કે જ્યાં વેરિયેબલ ફેક્ટર્સ વેરિયેબલ અને ફિક્સ ફેક્ટરનો યુઝ થાય છે ઓકે સો આપણે એક્ઝામ્પલ લીધેલું હતું એમાં ફેક્ટરીની બિલ્ડિંગ અને મશીનરી એ બસ બે વસ્તુ ફિક્સ હતા સો જે આ મશીનરીમાં જે કાંઈ સ્પેસિફિક મશીનરી આપણે યુઝ કરી છે એનો કોસ્ટ તો ફિક્સ રહેવાનો હવે મશીનરીની કોસ્ટ ફોર એક્ઝામ્પલ ફિફ્ટી થાઉઝન્ડ હોય અને આપણે એ જ મશીનરીમાં જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તો એ એફિક એ ફિફ્ટી થાઉઝન્ડ વધારે અને વધારે યુનિટ્સમાં સ્પ્રેડ થતાં જાય તો આપણો એવરેજ ટોટલ ફિક્સ કોસ્ટનો કવ છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ છે બીકોઝ જેમ આ ફિફ્ટી થાઉઝન્ડના મશીનમાં જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ તેમ એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન યુનિટ એવરેજ ફિક્સ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન યુનિટ ઇઝ બિકમિંગ લેસ એન્ડ લેસ ધેટ્સ વાય એવરેજ ફિક્સ કોસ્ટ કવ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ આપણે આખો કન્સેપ્ટ શીખેલો છે એવરેજ ફિક્સ કોસ્ટનો ઓકે સો એવી જ રીતે એવરેજ વેરિયેબલ કોસ્ટ સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વેરિએબલ કોસ્ટ

અને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય બટ આફ્ટર વન પોઈન્ટ ઓફ ટાઈમ જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જોઈએ તેમ તેમ આપણો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થતો જાય વાય બિકોઝ જેમ જેમ આપણે પ્રોડક્શન વધારે કરીએ તેમ તેમ આપણે વધારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહે અને વધારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહે તો સામે ટ્રાન્સપોર્ટેશન પણ એટલું વધી જાય ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ એક્સ્ટ્રા આવે પછી વધારે પ્રોડક્શન કરવા માટે વધારે લેબર્સ રિક્વાયર્ડ થાય સો લેબર્સે વધારે વેજીસ આપવા પડે પછી વધારે પ્રોડક્શન કરવું હોય તો ઇલેક્ટ્રિસિટીનો યુઝ વધારે થાય વધારે પ્રોડક્શન કરવું હોય તો એટલી સ્પેસ વધારે જોઈએ રો મટિરિયલ રાખવા માટે એન્ડ ઓલ ઓકે સો આફ્ટર વન પોઈન્ટ ઓફ ટાઈમ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થશે સો ધેટ્સ વાય એવરેજ ટોટલ કોસ્ટ ઇઝ ધ એવરેજ વેરિએબલ કોસ્ટ પ્લસ એવરેજ ફિક્સ કોસ્ટ એના લીધે એવરેજ ટોટલ કોસ્ટનો કવ પણ યુ શેપ છે કે ઇનિશિયલી એવરેજ ટોટલ કોસ્ટ ડિક્રીઝ થાય છે એઝ ડિક્રીઝ ઇન વેરિએબલ કોસ્ટ એન્ડ ડિક્રીઝ ઇન ફિક્સ કોસ્ટ પછી એક પોઈન્ટ પછી એવરેજ ટોટલ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય છે વેરિયેબલ કોસ્ટના લીધે ઓકે સો ધીસ ઇઝ ધ એન્ટાયર શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટ કે શોર્ટ રનમાં કંપનીને જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે ઓકે સો ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ રહેશે ઓકે ફિક્સ કોસ્ટની જે કંઈ કોસ્ટ હોય એ ફિક્સ રહેશે અને જેમ જેમ એ મશીનરીની જે કાંઈ ફિક્સ કોસ્ટ હોય ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ ફોર એક્ઝામ્પલ એ ફિફ્ટી થાઉઝન્ડ તો ફિક્સ જ રહેશે અને જો એમાં આપણે પ્રોડક્શન વધારીશું એ મશીનરીમાં આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ કરીશું તો આપણો જે પર યુનિટનો કોસ્ટ છે ધીમે ધીમે નીચે જવાબ લાગશે ધેટ મીન્સ પર યુનિટ કોસ્ટ બીકમિંગ લેસ એન્ડ લેસ સો કેમાં શેમાં ચેન્જ થશે ઓનલી લેબર અને રો મટિરિયલમાં ઓકે સો જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશું એમ આપણે વધારે લેબર્સ અને વધારે રો મટિરિયલ જોશે સો દેટ્સ વાય ઇન શોર્ટ રન ઓનલી લેબર એન્ડ રો મટીરિયલ રો મટિરિયલ ઇઝ રિક્વાયર્ડ There is no need of extra machinery or extra plant, or we can say extra fa uh, factory building. Okay. So, that is the concept of short run average total cost curve. Okay. So, let us begin our today's topic that is long run costs. So, on the other hand, long run is a period of time in which quantities of all factors, fixed as well as variable, can be. ચેન્જ કે આફ્ટર લોંગ પિરિયડ કે કોઈ કંપની એસ્ટાબ્લિશ થઈ ગઈ છે પછી ધીમે ધીમે એ કંપનીનું બ્રાન્ડ નેમ ઇન્ક્રીઝ થતું જાય માર્કેટમાં એ કંપની વેલ નોન થતી જાય માર્કેટમાં એ કંપનીની બ્રાન્ડ વેલ નોન થતી જાય તેમ તેમ હવે પછી કંપનીને જરૂરિયાત છે નવી ફેક્ટરીની નવા મશીનરીની અને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાની સો ઇન લોંગ રન ઓલ ફિક્સડ એન્ડ વેરિયેબલ કોસ્ટ કે સોરી ઓલ ફિક્સ્ડ એન્ડ વેરીએબલ ફેક્ટર્સ કેન બી ચેન્જ કે આપણે લોંગ રનમાં લાંબા લાંબા ગાળે જ્યારે કંપની વેલ નોન બ્રાન્ડ બની ગઈ છે ત્યારે એને નવી ફેક્ટરીની પણ અને નવી મશીનરીઝની પણ નવા વધારે રો મટિરિયલ્સની વધારે લેબર્સની એ બધાની રિક્વાયરમેન્ટ રહેશે ધેટ્સ વાય ઇન લોંગ રન ઓલ ફેક્ટર્સ ધેટ ઇઝ ફિક્સ્ડ Fixed factors that is new factory and new machinery, as well as variable that is uh, more and more raw material and labors, can be changed. Okay, thus, in the long run, output can be increased not only by using more quantities of labor and raw materials but also by expanding the size of capital, equipment. ઓર બિલ્ડિંગ અ ન્યૂ પ્લાન્ટ વિથ અ લાર્જર પ્રોડક્ટિવ કેપેસિટી ધીમે ધીમે કંપનીની બ્રાન્ડ વેલ્યુ વધતી જાય અને કંપનીની પછી હવે ડિમાન્ડ એક્સપાન્ડ થતી જાય અને કંપની વેલ નોન બની જાય તો એના લીધે હવે કંપનીને વધારે પ્રમાણમાં પ્રોડક્શન કરવું પડશે સો એ કંપનીને વધારે પ્રમાણમાં પ્રોડક્શન કરવા માટે નવી ફેક્ટરીની નવા મશીનરીની નવા ઓટોમેટિક મશીનની વધારે લેબર્સની ને વધારે રો મટીરિયલ્સની રિકવાયરમેન્ટ રહેશે સોલ ઇન લોંગ રન ઓલ ફિક્સડ એન્ડ વેરિએબલ ફેક્ટર્સ આર ચેન્જ્ડ ઓકે શોર્ટ રનમાં કેવું હતું કે ખાલી થોડા લેબર ઇન્ક્રીઝ કરો અને રો મટિરિયલ ઇન્ક્રીઝ કરો તો પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ શકે નવી ફેક્ટરી કે નવી મશીનરીની રિકવાયરમેન્ટ નથી શોર્ટ રનમાં હવે લોંગ રનમાં ધીમે ધીમે કંપની હવે વધારે વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે અને કંપનીની જે કાંઈ પ્રોડક્ટની વધારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થવા માંડી છે તો હવે કંપનીને નવી ફેક્ટરીની નવી મશીનની રિક્વાયરમેન્ટ છે અને સાથે સાથે રો મટિરિયલ તો ઇન્ક્રીઝ કરવું જ પડશે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો અને લેબર પણ વધારે જોશે સો ઇન લોંગ રન ઓલ ફિક્સડ એન્ડ વેરિયેબલ કોસ્ટ ઓર સોરી ઓલ ફિક્સડ એન્ડ વેરિએબલ ફેક્ટર્સ કેન બી ચેન્જ ઓકે સો લેટેસ્ટ ટેક એન એક્ઝામ્પલ ઓફ લોંગ રન કોસ્ટ ફોર એક્ઝામ્પલ અ કંપની પ્રોડ્યુસિંગ આઈસક્રીમ એન્ડ બિકમ્સ અ પોપ્યુલર બ્રાન્ડ

મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખે છે વધારે ને વધારે આઈસ્ક્રીમ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ કરવા માટે ઓકે સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લોંગ રન કોસ્ટ કે કંપનીને લાંબા ગાળે આ બધા કોસ્ટ ઇન્કર થશે કંપનીને લોંગ રનમાં નવી ફેક્ટરી જોશે નવી મશીનરી જોશે વધારે લેબર્સ જોશે વધારે રો મટીરિયલ્સ જોશે વધારે મેનેજર્સ જોશે ઓકે સો લોંગ રનમાં આ બધા કોસ્ટ ઇન્કર થશે ધેટ્સ વાય ધીસ કોસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ Long run costs. Okay. So, let us understand the concept of long run average total cost curve. So, long run average total cost represents the average cost per unit of output over long run. Average cost per output over long run. So, what is the meaning of average cost?

વેર ઓલ ઇનપુટ્સ આર કન્સીડર્ડ ટુ બી વેરીએબલ મેં કીધું એમ કે બધી વસ્તુની જરૂરિયાત રહેશે લાંબા ગાળે કંપનીને નવી ફેક્ટરી પણ જોશે નવી મશીનરી પણ જોશે ઓકે સો વેર ઓલ ઇનપુટ્સ આર કન્સિડ ટુ બી વેરિયેબલ એન્ડ ધ સ્કેલ ઓફ પ્રોડક્શન ઇઝ ચેન્જેબલ પછી કંપનીનું સ્કેલ ઇન્ક્રીઝ થઈને લાર્જ સ્કેલ થઈ જશે ઓકે તો લોંગ રન એવરેજ કોસ્ટ કવ

એન્ડ હેન્સ ઓલ કોસ્ટ આર વેરિયેબલ મેં કીધું એમ કે નવી ફેક્ટરી પણ જોશે નવી મશીનરી પણ જોશે લોંગ રનમાં ગાળે જ્યારે કંપની વધારે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે ત્યારે નવી ફેક્ટરી જોશે નવી મશીનરી જોશે વધારે લેબર્સ જોશે વધારે રો મટિરિયલ્સ જોશે ન્યૂ મેનેજિંગ સ્ટાફ જોશે સો આ બધા કોસ્ટ બની જશે વેરિયેબલ કોસ્ટ કે પછી કંપનીને આ બધા કોસ્ટ ઇન્કર થશે ધેટ્સ વાય ઓલ કોસ્ટ આર વેરિયેબલ ઇન લોંગ રન the long-run average total cost curve, that is latc, is found by varying the amount of all factors of production. but, yeah, but the factors of production, requirement requirements, new building, new machinery, more material, more labor, new managing staff, okay? however, because such short-run average total cost corresponds to a different level to the fixed factors of production, ધ લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કેન બી કન્સ્ટ્રક્ટેડ બાય ટેકિંગ ધ લોઅર એનવલપ શેપ લોવર એન્વલપ શેપ હવે આપણે કવ જોશું તો તમને આખો શેપ સમજાશે કે લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટનો કવ જે છે એનવલઅપ શેપ છે ઓકે જ્યારે શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટનો કવ કેવો હતો યુ શેપ્ડ કવ સમ ઓફ ટાઈપ યુ શેપ્ડ કવ ઓકે

કે જેમ જેમ કંપની લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરે છે જેમ જેમ કંપની પોતાનું પ્રોડક્શન લાર્જ સ્કેલમાં કરે છે ત્યારે કંપનીને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય છે દેટ મીન્સ કંપનીને બેનિફિટ મળે છે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરવાનું ઓકે સો લોંગ રનમાં કંપની નવી ફેક્ટરી લેશે નવી બિલ્ડિંગ લેશે નવી ઓટોમેટિક મશીનરી લેશે કે જેનાથી પ્રોડક્ટ છે એ ફટાફટ પ્રોડ્યુસ થઈ જાય અને બની શકે કે જે ઓલ્ડ મશીનરી હતી એમાં કોસ્ટ વધારે આવતી હોય એવરેજ કોસ્ટ અને જે ન્યૂ મશીનરી છે નવી ઓટોમેટિક મશીનરી છે એમાં એક એક યુનિટ અથવા એક પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાનો જે એવરેજ કોસ્ટ હોય એ ઓછો આવતો હોય ઓકે ધેટ્સ વાય ઇન લોંગ રન જે કંઈ નવી મશીનરી છે એનાથી કંપનીને શ્યોરલી ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થશે વેન ધ સ્કેલ ઓફ પ્રોડક્શન એક્સપાન્ડેડ

પ્રોફિટ અર્ન કરવા માટેનું ઓકે સો એ પ્રોફિટનું માર્જિન ક્યારે વધે જ્યારે કોસ્ટ ઓછો હોય ઓકે સો આવી નવી ઓટોમેટિક મશીનરી લાવીએ તો કંપનીની જે કાંઈ એક પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાની જે કાંઈ એવરેજ કોસ્ટ હોય એ ઘટી જતી હોય ઓછા કોસ્ટમાં એ પ્રોડક્ટ બની જતી હોય નવી ઓટોમેટિક મશીનરીમાં ઓકે સો ઓછા કોસ્ટમાં જો એ પ્રોડક્ટ બને તો આપણું પ્રોફિટ માર્જિન વધી જાય એમાં ઓકે ધેટ્સ વાય

ઇકોનોમીઝ ઓફ સ્કેલના લીધે કે કંપનીને એવરેજ કોસ્ટ પર યુનિટ એક પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાનો જે એવરેજ કોસ્ટ છે સાવ લોઅર હશે ઓછો હશે નવી મશીનરીમાં પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાથી ઓકે સો લેટસ અન્ડરસ્ટેન્ડ ફાઇનલી ધ લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ આપણે શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટ શીખેલો एज रीते इन एक्स एक्सेस जेर इज द यूनिट्स ऑफ आउटपुट एंड इन वाई एक्सेस जर इज द रिप्रेजेंटेटिंग रिप्रेजेंटेटिंग ऑफ ऑल कॉस्ट ओके सो इन एक्स एक्सेस यूनिट्स ऑफ आउटपुट एंड इन वाई एक्सेस कॉस्ट ओके सो आप शॉर्ट रन एवरेज कॉस्ट नव शीखेलो देट इज ऑफ यूशेप युशेप ओके सो आप ફોર એક્ઝામ્પલ એકવાર આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું ઓકે મશીનરી એ જ રાખી અને ફેક્ટરી પણ એ જ રાખી ઓકે અને પછી આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું બાય યુઝિંગ મોર લેબર એન્ડ મોર મટીરિયલ સો એના લીધે ફર્સ્ટ કો કવ છે આ ટાઈપનો થયો ઓકે પછી કોસ્ટ ઇન્ક્રીઝ થવા લાગે એક એવો ટાઈમ આવે કે જ્યાં કોસ્ટ બહુ ઇન્ક્રીઝ થવા લાગે સો એના લીધે આપણે સેકન્ડ ટ્રાય કરી

સો ધીમે ધીમે લોંગ રન આવ્યો કે આપણે એક નવી મશીનરી લીધી સો એનાથી ઇનિશિયલી કોસ્ટ ડિક્રીઝ થયો કે ત્યાં આપણે એટલા રો મટીરિયલની રિકવાયરમેન્ટ નહોતી ઓકે પછી ધીમે ધીમે પાછો કોસ્ટ ઇન્ક્રીઝ થવા લાગ્યો પાછી એક આપણે નવી મશીનરી લીધી સો જે કાંઈ આપણે મશીનરી વન મશીનરી ટુ મશીનરી થ્રી મશીનરી ફોર એન્ડ મશીનરી ફાઇવ તો ઓટોમેટિકલી જે કાંઈ આ જે એવ લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ છે એ બની જશે બિકોઝ જેમ જેમ આપણે મશીનરી ઇન્ક્રીઝ કરતા જશું એમ એમ લોંગ રનમાં આપણું સ્કેલ ઇન્ક્રીઝ થતું જશે અફકોર્સ કોઈ બિઝનેસ હોય એ ધીમે ધીમે નવી નવી મશીનરી ઇન્ક્રીઝ કરે ઓકે રાતોરાત નવી નવી મશીનરીની જરૂર ના હોય બિકોઝ ઇનિશિયલી એટલી ડિમાન્ડ ના હોય જેમ જેમ જરૂર પડે એમ એમ કંપની મશીનરી ઇન્ક્રીઝ કરે ફોર એક્ઝામ્પલ જે કાંઈ મશીન જે કાંઈ કોઈ કંપની સ્ટાર્ટ થઈ છે ન્યૂ કંપની એસ્ટાબ્લિશ થઈ ઓકે હવે એવું બને કે એને એક જ મશીનરીની રિક્વાયરમેન્ટ હોય તો ઇનિશિયલી શોર્ટ રન એવરેજ કોસ્ટ કંઈક આ રીતે બનશે યુ શેપ્ડ ઓકે પછી ધીમે ધીમે એને લાગ્યું કે હવે આપણે બીજી મશીનરીની પણ રિક્વાયરમેન્ટ રહેશે આ એક મશીનરીમાં કામ નહીં થાય બિકોઝ એક મશીનરીની કેપેસિટી ઓવર થઈ જાય ફોર એક્ઝામ્પલ કોઈ એક મશીનરીની કેપેસિટી હોય વન લેખ યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની ઓકે ધેન વી વી લીઝ ટુ વન લેખ ય ય ય યુનિટ એકવાર આપણે એક લાખ યુનિટ્સ પ્રોડ્યુસ કરી લીધા પછી હવે આપણે જોઈએ કે ડિમાન્ડ વધારે છે હજી અને આપણે એક લાખ દસ હજાર યુનિટ્સ પ્રોડ્યુસ કરવા છે તો બની શકે કે બીજી મશીનરી જોઈએ સો બી બીજી મશીનરીનો જે કંઈક કોસ્ટ બનશે એ ન્યૂથી બનશે નવો કોસ્ટ કવ બનશે સો ધેટ્સ વાય ધીસ ઇઝ ધ સેકન્ડ મશીનરી પછી જેમ 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 આગળ બિઝનેસ એક્સપાન્ડ થતો જાય ઓવર ટાઈમ સો એ રીતે થર્ડ મશીનરી જોઈએ ફોર્થ મશીનરી જોઈએ ફિફ્થ મશીનરી જોઈએ સો એના લીધે લોંગ રનમાં આ બધી વસ્તુ ઇન્ક્રીઝ થવાથી કર કાંઈક આ રીતે બનશે એન્ડલપ શેક ઓકે કે જ્યાં ઇનિશિયલી લોંગ રન એવરેજ કોસ્ટ બીકમ્સ ડાઉનવર્ડ્સ લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કહું છે એ ડાઉનવર્ડ્સ સ્લોપિંગ થશે બીકોઝ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ કે જે કાંઈ આપણે મશીનરી છે એને એફિશિયન્ટ યુઝ કરવા માંડ્યા જે કાંઈ આપણી પાસે લેબર અવેલેબલ છે એ જ લેબરથી હવે આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ થવા લાગ્યું પછી આપણે જે કાંઈ મેં કીધું હતું એમ કે બલ્કમાં આપણે પ્રોડ્યુસ કરીએ તો બલ્ક ડિસ્કાઉન્ટ મળે તો બલ્ક ડિસ્કાઉન્ટ મળવા લાગ્યું પછી બની શકે કે આપણે સેકન્ડ મશીનરી લીધી હોય નવી ટેકનોલોજી વાળી હોય સો ટેકનોલોજીના લીધે ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય આપણે ઘણી ટાઈપના ઇકોનોમીઝ ઓફ સ્કેલ શીખેલા હતા ટેકનોલોજી ટેકનોલોજીકલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ માર્કેટિંગ ઇકોનોમીઝ ઓફ સ્કેલ કે એકને એક સેલ્સમેન હોય કે એક માર્કેટિંગ સોરી એક માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આપણી પાસે હોય એ જ માર્કેટિંગ કરી દે આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો માર્કેટિંગ માર્કેટિંગની પણ રિક્વાયરમેન્ટ વધવાની ઓકે સો ઇનિશિયલી આપણને બેનિફિટ મળે કે એક એડવર્ટાઈઝમેન્ટમાં આપણે આપણી ડિમાન્ડને ઇન્ક્રીઝ કરી શકીએ ઓકે પછી પ્રોડક્શન ઇકોનોમીઝ ઓફ સ્કેલ હતું ટેકનોલોજીકલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ હતું તો આ બધા ફેક્ટર્સના લીધે આપણને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો ફાયદો મળશે કે જેમ જેમ આપણે ઇનિશિયલી પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીશું તેમ તેમ આપણો એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન યુનિટ ઇઝ ગોઈંગ ડાઉન એન્ડ ડાઉન પછી એક એવો ટાઈમ આવશે કે જ્યાં આપણો જે કંઈ કોસ્ટ હોય એ કોન્સ્ટન્ટ થઈ જાય કે આપણે જે કાંઈ એક એવો ટાઈમ આવે કે જ્યાં આપણી મશીનરી જે કાંઈ છે પ્લાન્ટ છે એ સ્ટેટિક થઈ જાય ઓકે કે જે કાંઈ આપણી પાસે મશીનરી છે પ્લાન્ટ છે એ સ્ટેટિક થઈ જાય ધેટ મીન્સ આપણી નવી મશીનરીની રિક્વાયરમેન્ટ ન હોય એક એવો ટાઈમ આવે કે જ્યાં ડિમાન્ડ પણ સ્ટેબલ થઈ ગઈ હોય તો જે કાંઈ મશીનરી આપણી પાસે હોય એ જ મશીનરીથી આપણે પ્રોડક્શન કરીએ સો એ જ ટાઈમમાં આપણો કોસ્ટ પણ સ્ટેટિક થઈ જશે દેટ મીન્સ એવરેજ કોસ્ટ બીકમ્સ સ્ટેટિક સ્ટેટિક મીન્સ કોન્સ્ટન્ટ ઓકે કે કોસ્ટ વધે નહીં જે કોસ્ટ હોય એ જ કોસ્ટ રહે ઓકે પછી એક એવો ટાઈમ આવે કે જ્યાં આપણે ફોર્થ મશીનરીની રિકવાયરમેન્ટ રહે પણ એની સાથે નવા મેનેજમેન્ટની વધારે લેબરની કારણ કે હજી જે કાંઈ ફોર્થ મશીન છે હવે બની શકે કે એક ફેક્ટરીમાં સમાઈ શકે એમ ન હોય તો જે કંઈ નવી એના માટે રેન્ટેડ સ્પેસ જોઈએ સો આપણે જે કાંઈ નવી સ્પેસ લઈએ અથવા રેન્ટ ઉપર લઈએ સો એના માટે જે એક્સ્ટ્રા સ્પેસ લીધેલી છે એનો કોસ્ટ આવે પછી હવે એ બીજી જે કાંઈ રેન્ટેડ સ્પેસ છે એમાં વધારેને વધારે લેબર્સ જોશે એ ફેક્ટરીને મેનેજ કરવા માટે ઓકે સો એનો કોસ્ટ આવશે સો ધીમે ધીમે જો આપણે મશીનરી ઇન્ક્રીઝ કરીશું તો આપણે એટલી સ્પેસ પણ વધારે જોશે ને વેરહાઉસ વધારે જોશે ફેક્ટરીની સ્પેસ વધારે જોશે ઓકે નવું મેનેજમેન્ટ જોશે વધારે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થશે વધારે ટ્રાન્સપોર્ટેશન જોશે વધારે ટ્રાન્સપોર્ટેશન જોશે તો ટ્રાન્સપોર્ટેશન માટે પણ સ્પેસ જોશે ટ્રાન્સપોર્ટેશન માટે પણ ફ્યુલનો ને એનો કોસ્ટ આવશે સો એના લીધે ઓવર ટાઈમ આવા બધા કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય અને બની શકે કે કંપની ભલે વેલ એસ્ટાબ્લિશ્ડ હોય પણ એની પ્રોડક્ટમાં કંઈ ચેન્જ ના કરે પ્રોડક્ટ એને રાખે તો બની શકે કોઈ કોમ્પિટેટર નવું આવી જાય લોંગ રનમાં કોઈક નવો કોમ્પિટેટર આવી ગયો અને એક નવી આઈસ્ક્રીમની ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરી તો લોકોને હવે એ પસંદ આવવા માંડી આપણી આઈસ્ક્રીમની ડિમાન્ડ હવે બહુ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને જે કંઈ આ ફેક્ટરી હોય એને તો રાતોરાત બંધ ના કરી દેવાય ઓકે અચાનક થોડીક ડિમાન્ડ ઘટે તો એના લીધે ફેક્ટ્રીસ તો બંધ ન કરી દેવાય જેટલી ડિમાન્ડ છે ને ફૂલફિલ તો કરવી પડે ઓકે સો એના લીધે આપણે જે ફેક્ટરી મેનેજ કરવાનો કોસ્ટ હોય એ વધી જાય અને સામે બની શકે કે આપણી ડિમાન્ડ ડિક્લાઇનિંગ થતી હોય ઓકે સો એના લીધે આપણો લોંગ રનમાં એક એવો ટાઈમ આવે કે જ્યાં કોસ્ટ ઇન્ક્રીઝ થવા લાગે ઓકે સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ડિસ ઇકોનોમીઝ ઓફ સ્કેલ કે સ્કેલ આપણે એક એવો પોઈન્ટ આવે કે જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો આપણને વધારે ને વધારે કોસ્ટ આવે ઓકે ધેટ્સ વાય ધીસ ઇઝ નોન એઝ કે લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ વેરીયસ શોર્ટ રન એવરેજ કોસ્ટ કવ ઓકે ફર્સ્ટ મશીનરીમાં આપણે રો મટીરિયલ લેબર ઇન્ક્રીઝ કર્યા પછી આપણો ધીમે ધીમે કોસ્ટ ઇન્ક્રીઝ થયો એના લીધે આપણે સેકન્ડ મશીનરીની રિકવાયરમેન્ટ ફ્રી આપણે પછી પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે આપણે બીજી મશીનરી તો જોઈએ ને સો બીજી મશીનરી થર્ડ મશીનરી ફોર્થ મશીનરી ફિફ્થ મશીનરી એના લીધે જે આખો કવ ડ્રો થાય છે દેટ ઇઝ લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ ધ કેલ્ક્યુલેશન ઓફ લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ મે બી રિપ્રેઝેન્ટેડ એઝ અ કવ શોઈંગ ધ લોએસ્ટ કોસ્ટ દેટ કંપની વિલ બી એબલ ટુ રીચ ફોર એની ડિગ્રી ઓફ આઉટપુટ ઓવર ટાઈમ ધ શેપ ઓફ ધેટ કવ કેન ક્લોઝલી રિસેમ્બલ ધ કવ કેલ્ક્યુલેટેડ ફોર શોર્ટ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ કે શોર્ટ રનનો જે કંઈક કોસ્ટ હતો કવ હતો ધેટ ઇઝ ઓફ યુ શેપ સો લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કવ ઇઝ સમથિંગ લાઇક શોર્ટ રન એવરેજ કોસ્ટ કવ કે જ્યાં ઇનિશિયલી ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ મળે છે પછી એવરેજ કોસ્ટમાં કેવું હતું કે એક પોઈન્ટ એવું આવે કે જ્યાં કોસ્ટ કોન્સ્ટન્ટ થઈ જાય અને પછી ધીમે ધીમે આપણે બધા કોસ્ટ ઇન્કર કરવા માંડે ધેટ્સ વાય ધેર ઇઝ અ ઇકોનોમીઝ ઓફ સ્કેલ સો એના જેવો જ લોંગ રન कॉस्ट छे लॉन्ग रन एवरेज टोटल कॉस्ट कैन बी सीन एज एज अ मेड ऑफ ऑफ सीरीज शॉर्ट रन कंपनी इम्प्रूव के लॉन्ग रन एवरेज टोटल कॉस्ट कव इज अ सीरीज ऑफ शॉर्ट रन एवरेज टोटल कॉस्ट कव के फर्स्ट मशीनरी सेकेंड मशीनरी थर्ड मशीनरी फोर्थ मशीनरी फिफ्थ मशीनरी यूज थे ओवर टाइम ओके सेल्फ कैन बी डिवाइडेड इन टू थ्री सेगमेंट्स of phases during the economies of scale at beginning of the curve costs are reduced as the company grows more efficient and its production cost diminish make it company initially economies of scale no benefit thai okay but je kai technology the machinery check and efficiently use thai navi technology no use thai initially so normally there એવરેજ કોસ્ટ પર યુનિટ એક પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાનો જે કંઈક ખર્ચો છે એ ઓછો આવે એક એડવર્ટાઇઝમેન્ટમાં જ આખી આખું પ્રોડક્શન કવર થઈ જતું હોય તો એના લીધે ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ મળે પછી બલ્ક ડિસ્કાઉન્ટ મળે સપ્લાયર્સ પાસેથી ઇનિશિયલી એવું બને કે ઘણી કંપનીને સબસિડી પણ મળતી હોય સો એના લીધે ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય ટેક્સમાં બેનિફિટ મળતો હોય એના લીધે ઇકોનોમીઝ ઓફ સ્કેલમાં બેનિફિટ થાય ઓકે

ઇન્ક્રીઝિંગલી ગ્રોઈંગ ક્વોન્ટિટીઝ મેં કીધું એમ કે બલ્ક ડિસ્કાઉન્ટ મળે ઓકે ફોર્ધર મોર ધ પ્રોસેસ ધ કંપની યુઝીસ ટુ મેક ઇટ્સ પ્રોડક્ટ કેન બીકમ મોર સ્ટેબલ એન્ડ સ્ટ્રીમલાઇઝ્ડ એઝ ઇટ ડેવલોપ્સ રિધમ એન્ડ પેઝ ફોર પ્રોડક્શન ફ્લો કે કેવો ટાઈમ આવે કે કંપનીની ડિમાન્ડ સ્ટેબ સ્ટેબલ થઈ જાય અને પ્રોડક્શન સ્ટેબલ થઈ જાય ઓકે તો ત્યારે કોસ્ટ પણ સ્ટેબલ થઈ જાય ઓકે કે જ્યાં કંપનીને સ્ટેબલ કોસ્ટ કોન્સ્ટન્ટ કોસ્ટ આવતી હોય કારણ કે કંપની એક જ મશીનરીનો જ્યારે જેટલી મશીનરી અવેલેબલ હોય અને જે કાંઈ ફેસિલિટી અવેલેબલ હોય એનો યુઝ કરીને જ કંપની પ્રોડક્શન કરતી હોય સો એના લીધે કોસ્ટ કોન્સ્ટન્ટ રહે કોસ્ટ કાંઈ એટલો ઇન્ક્રીઝ થાય નહીં ઇફ ધ કંપની કન્ટિન્યુઝ ટુ સ્કેલ ઓફ પ્રોડક્શન ઇટ વિલ રીચ ધ પાર્ટ ઓફ ધ ક વેર ડિસ ઇકોનોમીઝ ઓફ સ્કેલ Become a factor and cost rise. Through a company might streamline operations, it might see new layers of bureaucracy and management introduced, which can the slow overall production and decision making. The more operation grows at this stage, the cost will rise as the operation losses efficiency. Make it a factory space. એ ફેક્ટરીને મેનેજ કરવા માટે લોકો જોઈએ અને વધારે લોકો જોઈએ અને કંપનીનો જે કંઈ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રકચર હોય એ ધીમે ધીમે એક્સપાન્ડ થતું જાય હવે કંપનીને એવું બને કે ઘણા બધા એમ્પ્લોય થઈ જાય સો એ બધા એમ્પ્લોયનું ધ્યાન રાખવું પડે ઓકે સો જે કાંઈ પ્રોબ્લેમ્સ આવતા હોય એમ્પ્લોય રિલેટેડ કે કોઈ ઘણીવાર લેબર્સ સ્ટ્રાઇક ઉપર જતા રહે તો એનાથી કંપનીને બહુ જ મોટું નુકસાન થતું હોય ઓકે સો ધીમે ધીમે જેમ જેમ કંપની મોટી મોટી થતી જાય એઝ કંપની ગ્રોઝ એન્ડ

ફેસિલિટી છે અને જે કાંઈ એક્ઝિસ્ટિંગ ડિમાન્ડ માર્કેટમાં છે એને તો ફૂલફિલ કરવા માટે પ્રોડક્શન તો કરવું જ પડે અને જે કાંઈ ફેક્ટરીની જે કાંઈ સ્પેસ લીધેલી છે એ તો એને જ રહેવાની તો એને મેનેજ કરવાનો એડિશનલ ખર્ચ થાય એડિશનલ કોસ્ટ થાય સો એના લીધે આ બધા ફેક્ટર્સને લીધે ડિસ ઇકોનોમીઝ ઓફ સ્કેલ કે જ્યાં આપણી કોસ્ટ વધતી જ જાય ઇન લોંગ રન કે જ્યાં કંપની લાંબા ગાળે એસ્ટાબ્લિશ થયેલી છે okay so this is the long run average total cost curve because this curve is simply a representative of all the series of short run average cost curve okay so this long run average total cost curve is the envelope shape curve okay i think this topic is clear to all डू मेन्शन ऑल द थ्री स्टेजिज दट इज इकोनॉमीज ऑफ स्केल कॉन्स्टंट रिटर्न टू स्केल एंड डिसकोनॉमीज ऑफ स्केल के एक एवं पॉइंट आए कि क्या ज्या कंपनी ने मिनिम एफिशिय स्केल मे के ज्या कंपनी ने ओछा में ओछी कॉस्ट में प्रोडक्शन थी शके सो धीस इज द कंसेप्ट ऑफ लॉन्ग रन एवरेज टोटल कॉस्ट कह सो देट्स इट फॉर टुडे आई वुड लाइक टू एंड अब देशन विथ मोटिवेशन देट इज ધ કી ટુ સક્સેસ ઇઝ કન્સિસ્ટન્સી તમે રોજ પ્રેક્ટિસ કરો રોજે રોજ તમે તમારું જે કંઈ વર્ક છે જે કંઈ રીડિંગ છે એ કરતા રહ્યો તો તમને બેનિફિટ થશે કે એન્ડ એટ ધ એન્ડ જો તમે કન્સિસ્ટન્સલી રોજે રોજ વાંચેલું હશે તો તમને એક્ઝામમાં એ ઇઝીલી આવડી જશે ઓકે સો ધ કી ટુ સક્સેસ ઇઝ કન્સિસ્ટન્સી થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ હેવ અ નાઇસ ડે